अरबी समुद्रमां वेलमार्क लो प्रेशर सक्रिय थता राज्यमां 5 दिवस भारे वरसादनी आगाही, माछीमारोने दरियो न खेडवानी सूचना। आज बनासकांठा अने साबरकांठामां भारे वरसादनी आगाही, 15 ऑगस्टे नवसारी, वलसाड, दमण अने दादरा नगर हवेलीमां भारेथी भारे वरसादनी संभावना, महेसाणा, अरवली, सूरत, डांग अने तापीमां भारे वरसाद थई शके। 16 ऑगस्टे बनासकांठा, साबरकांठा, नवसारी, कच्छ, अरवली अने वलसाडमां भारेथी अति भारे वरसादनी शक्यता, राज्यमां अत्यार सुधी सीजननो 84% वरसाद थई चुक्यो छे। नर्मदा डेमनी जळसपाटीमां वधारो, नर्मदा डेमनी जळसपाटी 134.82 मीटरे पहोंची, डेमनी महत्तम जळसपाटी 138.68 मीटर, नर्मदा डेममां 104,000 क्यूसेक पाणीनी आवक, डेमना 10 दरवाजा खोली 30,000 क्यूसेक पाणी नदीमां छोड़ायुं। આણંદમાં મોડી રાત્રે વરસાદ, આણંદ, વિદ્યાનગર, ચિખોદરા, સારસા, વઘાસીમાં વરસાદ, સતત વરસાદથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક। દ્વારકામાં મેઘરાજાનું આગમન, દ્વારકામાં પવન સાથે વરસાદ, વહેલી સવારથી વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન। ડાંગના કોષમાળમાં આવેલો ભીંગુ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષક બન્યો, ડાંગમાં વરસાદના લીધે ભીંગુ ધોધની મજા માણવા લોકો ઉમટ્યા, મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ટ્રેકિંગ માટે ઉમટ્યા। અંબાજીમાં સતત વરસાદથી રસ્તાઓ ધોવાયા, રસ્તામાં પથ્થર ખસતા ગબ્બર પર ચાલતા ચડવાનો રસ્તો બંધ કરાયો। ગબ્બરમાં સતત વરસાદથી રસ્તામાં પથ્થરો સરક્યા, પગથિયા નીચેથી માટી અને પથ્થરોનું ધોવાણ થતા રસ્તો બંધ કરાયો, યાત્રિકો ગબ્બર ઉતરવાના રસ્તાથી ઉપર જઈ શકશે, મંદિરમાં અખંડ જ્યોતના દર્શન ચાલુ। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ, ખેડા, માતર, ત્રાજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, માતર, લીંબાસી, સાયલા, શેખુપુર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પડ્યો વરસાદ। માતરમાં 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની થનારી છે ઉજવણી, માતરમાં ધોધમાર વરસાદ ખાબકતા વહીવટી તંત્ર મુકાયું ચિંતામાં, 2 દિવસના વિરામ બાદ મેઘરાજા ધોધમાર વરસ્યા। સાબરકાંઠાના વિજયનગરના ઉપરવાસમાં ભારે વરસાદ, હરણાવ નદીમાં આવ્યું પૂર, સરસવ ગામમાં ઘૂસ્યા નદીના પાણી। સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ, હરણાવ નદીમાં આવ્યું પૂર, હરણાવ નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા, પાણી વિજયનગરના સરસવ ગામમાં પ્રવેશ્યું, સ્કૂલ પણ વરસાદી પાણીમાં ગરકાવ। સાબરકાંઠામાં હાથમતી નદીનો ભોલેશ્વર કોઝવે ડૂબ્યો, કોઝવે પરથી લોકોની અવરજવર બંધ કરાઈ, ઉપરવાસમાં વરસાદ થતા હાથમતી જળાશયમાં 8,400 ક્યુસેક પાણીની થઈ આવક। સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા, જિલ્લાના 8 તાલુકાઓમાં 6 ઇંચથી લઈ 1 ઇંચ સુધી વરસાદ પડ્યો, સેઈ, પનારી, હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ। સાબરકાંઠાના વિજયનગરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, હરણાવ જળાશય 80%થી વધુ ભરાઈ જતા તંત્રએ આપ્યું એલર્ટ, ખેડબ્રહ્માના વાંઘા કંપા, સધરા કંપા, સ્ટીલવાડ સહિત 10 ગામોને એલર્ટ। સાબરકાંઠાના હડિયોલમાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી, કપાસ, ડાંગર સહિતના પાક અને શાકભાજીને નુકસાન, ખેત ઉત્પાદનમાં ભારે ઘટાડો થવાની ખેડૂતોને ભીતિ। તલોદના ગોરઠિયા જળાશયમાં વરસાદના પગલે પાણીની ભારે આવક, 2 કાંઠે વહી રહી છે મહેશ્વર નદી, હાલ ગોરઠિયા જળાશયમાં 3,000 ક્યુસેક પાણીની આવક। સાબરકાંઠામાં હિંમતનગરના બળવંતપુરા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા, રેલવે વિભાગની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, રેલ વિભાગે પાણીનો નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરી, સ્થાનિક લોકોને પડી હાલાકી। સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, હિંમતનગરના ધનસુરા રોડ પર હડિયોલ ગામ પાસે વરસાદી પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી, હડિયોલ ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। સાબરકાંઠામાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા, ખેતરોના પાકને નુકસાનની ભીતિ, હિંમતનગરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી, મોતીપુરા વિસ્તારમાં હાઇવે પર ભરાયા પાણી। અરવલ્લીના ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી 2 કાંઠે થઈ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક, તંત્રએ કિનારાના ગામડાઓને કર્યા સતર્ક, લોકોને સાવધાન રહેવા અપીલ। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ, માલપુરમાં બજારમાં પાણી ભરાયા, માલપુરના રાજમાર્ગ નદી બન્યા, માલપુરના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટા। અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ વરસાદ, માકરોડા, ખુમાપુર, ધોલવાણી, મઉ, મુનાઈ, જૂના ભવનાથમાં થયો વરસાદ, વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા, ખેતરો પાણીમાં તરબોળ બન્યા। દાહોદ જિલ્લામાં વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી, 2 દિવસ બાદ વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા, ધોધ જોવા પ્રવાસીઓ ઉમટ્યા। ગીર સોમનાથના ઉના તાલુકાનું સનખડા ગામ ચોમાસામાં પ્રભાવિત થયું, રાવલ નદીમાં પૂર આવતા ગામ 2 ભાગમાં વહેંચાયું,
જીવના જોખમે લોકો નદી ક્રોસ કરતા થયા, બાળકોને ખભે બેસાડી વાલીઓએ નદી ક્રોસ કરાવી. ઇતિહાસ રચવાથી માત્ર 4 મીટર દૂર નર્મદા ડેમ 134 મીટરને પાર પહોંચી જળસપાટી, 1,95,000 ક્યુસેક પાણીની આવક. અરવલ્લીના શામળાજીના મેશવો ડેમમાં નવા નીરની આવક, ડેમમાં 4,750 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 211.63 મીટરે પહોંચી. ડેમ ઓવરફ્લો થવામાં ફક્ત 3 મીટર બાકી. સુરતના માંડવીમાં કાકરાપાર ડેમ પર વહીવટીતંત્રએ તિરંગા કલરની લાઇટિંગ કરી ડેમના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં પર્યટકો ડેમનો નજારો જોવા ઉમટ્યા. નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તિરંગો ફરકાવ્યો હોય તેવા અદભુત દ્રશ્યો સર્જાયા. પ્રવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ છવાયો. ડાંગ જિલ્લાના કોષમાલ ગામે આવેલું ભીંગુ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. વરસાદી માહોલ વચ્ચે ધોધને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. સ્વયંભૂ શિવ મંદિર પણ હોવાથી લોકો દર્શન કરવા આવ્યા. માઉન્ટ આબુમાં ગુજરાતી પ્રવાસીઓનો જમાવડો. વરસાદી માહોલ વચ્ચે વહેતા ઝરણા તેમજ ચારે તરફ ફેલાયેલી લીલોતરી આકર્ષણનું કેન્દ્ર બની વીકેન્ડ માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભીડ. રાજ્યમાં વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂવો પડતા લોકો પરેશાન. ગાંધીનગરમાં ચ0 થી ઘ0 જવાના રસ્તા પર મોટો ભૂવો પડ્યો. રસ્તામાં પડેલા 10 થી 15 ફૂટ ઊંડા ભૂવામાં એક વ્યક્તિ પડી જતા તેને હોસ્પિટલ ખસેડાયો. સુરતના કામરેજ 4 રસ્તાથી કામરેજ ગામ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો. ઉમા કોમ્પ્લેક્સની સામે રસ્તા પર ભૂવો પડ્યો. થોડા મહિના અગાઉ જ બનાવાયો હતો રસ્તો. તંત્રની ખુલ્લી પોલ. દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર. યમુના ખાતર ગઢી માંડુ અને ઉસ્માનપુર, ન્યૂ ઉસ્માનપુર અને ચિલ્લાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ધોધ સક્રિય થયો. ભારે વરસાદ પડતા ધોધ સક્રિય બન્યો. કુદરત સોળે કળાએ ખીલી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. યુપીના બાંદામાં હોડી પલટતા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. અત્યાર સુધીમાં 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 3 લોકોની તલાશ હજુ પણ જારી. આગ્રામાં ચંબલ નદીના ખાદરમાં એક યુવાનના ડૂબવાથી હડકંપ. ચંબલ નદીની ખાદરને પાર કરવાની કોશિશ કરી રહ્યો હતો યુવક. જમ્મુ કાશ્મીરમાં પૂર અને વરસાદના કારણે કોહરામ મચી ગયો. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો પારો આવ્યો. ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં 5 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ. ચમોલી, બાગેશ્વર, પિથોરાગઢ અને ચંપાવતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના. દહેરાદૂનમાં પણ હળવા વરસાદની શક્યતા. રાજસ્થાનમાં મુશળધાર વરસાદ પડતા ઉદયપુરમાં તારાજી, ઉદયસાગર, ફતેસાગર અને સ્વરૂપસાગરના દરવાજા ખુલ્યા. જાલોરમાં તેજ પ્રવાહમાં તણાઈ વાન. ચિત્તોડગઢમાં પણ એમ્બ્યુલન્સ તણાઈ. રાજસ્થાનના ચિત્તોડગઢના ગિલોતા ગામમાં વરસાદી નાળા પર પુલ પાર કરતા સમયે એક એમ્બ્યુલન્સ પાણીમાં તણાઈ. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં સવાર લોકોની સાથે એક યુવતીની ડેડ બોડી પણ પાણીમાં તણાઈ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં વરસાદે હાહાકાર મચાવ્યો. પાણીના પ્રવાહમાં કાર અને બાઇક તણાયા. હવામાન વિભાગે 36 કલાક માટે વરસાદનું રેડ અને યલો એલર્ટ આપ્યું. મધ્યપ્રદેશના માંડલા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના નદી નાળામાં પૂર. લોકો જીવના જોખમે નદી નાળા પસાર કરી રહ્યા છે. કંટ ગટોલા ગામમાં બનેલો પુલ તૂટી જવાના કારણે ગામનો સંપર્ક તૂટ્યો. ઉપરવાસમાં સતત વરસાદ બાદ તેની અસર ખંડવામાં પણ જોવા મળી. ખંડવાના ઇન્દિરાસાગર ડેમ બાદ ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલાયા. ઇન્દિરાસાગર ડેમમાંથી 12 દરવાજા ખોલી 4,320 ક્યુસેક પાણી છોડાયું. મધ્યપ્રદેશના બેતુલમાં ભારે વરસાદ. માંડુ નદીમાં ધસમસતા પ્રવાહના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર. બાળકો ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર. મધ્યપ્રદેશના લંગરમાં સુનાર નદી પર બનેલા પુલ ચકેરી ઘાટ પર ગઈકાલે સાંજે એક યુવક નદીમાં ખાબક્યો હતો. 20 કલાક પછી પણ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ યુવકને શોધવામાં નિષ્ફળ રહી. મધ્યપ્રદેશના બિલાસપુરમાં વરસાદના કારણે આફત. પૂર અને પાણી ભરાવાથી પરિસ્થિતિ બગડી. એક જ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 5 લોકો ડૂબ્યા અને તણાયાના પણ અહેવાલ. મધ્યપ્રદેશના બિલાસપુરના અમેરી વિસ્તારમાં રત્નેશ વિહાર કોલોનીમાં ભરાયા પાણી. 16 લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા પરેશાની વધી. છત્તીસગઢના બિલોદા બજારમાં વરસાદે આફત સર્જી. નદી નાળાના જળસ્તરમાં થયો વધારો. નદી અને નાળા પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને કરાયા તૈનાત. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો. નાનો પુલ ડૂબ્યો. ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી. નદી કિનારે હોમગાર્ડના જવાનોને તૈનાત કરાયા.
मध्यप्रदेश सतना में मुशळधार वरसादे तंत्रनी पोल खोली, ठेर ठेर पाणी भराता रस्ताओ पर शहरीजनों ने हालाकी। मध्यप्रदेश डिंडोरी जिला में छेल्ला त्रण दिवस मुशळधार वरसाद थता हालाकी वधी, नदी नाळाना जलस्तर में सतत वधारो। अमरपुर विस्तार में खरमेर नदी में पूर की स्थिति सर्जाई। मध्यप्रदेश डिंडोरी जिला में सतत पड़ रहे वरसाद कारण नदियों जलस्तर में वधारो। नर्मदा तट पर बनेला केटलाय मंदिरों पानी में डूब्या। बिहार बैतूल में मांडू नदी जलस्तर में सतत वधारो, केटलाय जग्याओ पर रस्ताओ पर वहता थया पानी, लोगों ने भारे परेशानी। मध्यप्रदेश गुना में सतत वरसाद कारण पार्वती नदी जलस्तर में वधारो, तंत्रे नीचाणवाड़ा विस्तारों में रहना लोगों ने कर्या एलर्ट। मध्यप्रदेश विलासपुर में वरसादी पानी गामों में भराया, सिरगिट्टी नागपुरा पुल पर 3-4 फूट पानी वह्या, जीव जोखम में नाखी लोग पुल पार करता जोवा मळ्या। मध्यप्रदेश मुंगली लिरमी में मनियारी नदी जलस्तर वध्या, डेमना विस्टरवियर थी 3 फूट पानी वही रहा है, तंत्र ने मुनादी बाद तमाम ने सुरक्षित स्थलों पर पहुंचाड़वानी कोशिश चालू। मध्यप्रदेश अंबिकापुर में सतत वरसाद कारण पहाड़ी नदी नाड़ा ना जलस्तर में वधारो, जीव जोखम में नाखी लोग नदी पार करता देखाया, वीडियो सोशियल मीडिया में थी रहो छे वायरल। बलरामपुर में सतत वरसाद थी कलिकापुर फुरसा नदी नी उपर बनेला पुल पर भराया पानी, बन्ने तरफ थी गामनो तूट्यो संपर्क, स्कूल ना बाळकोए जीव जोखम में नाखी नदी पार करी। धोराजी में कांग्रेस धारासभ्य ललित वसोया फरी भाजपा जेतपुर जामकंडोरणा धारासभ्य जयेश रादड़िया और रमेश धड़ूक साथ एक मंच पर देखाया, तेमने लईने कांग्रेस धारासभ्य केसरियो धारण करे तेवी चर्चाओं जोर पकड़ी। सौराष्ट्रना 6 कांग्रेस एमएलए केसरिया करे तेवी अटकड़ो, ललित कगथराए ललित वसोया अंगे खुलासो कर्यो, कह्यु 5 वर्षथी हूँ अने ललित वसोया एकबीजाना पर्याय, अमारा प्रयत्नो छे वसोया कांग्रेस साथे ज रहेशे। गृह राज्यमंत्री हर्ष संघवीए सूरतवासियों ने तिरंगा आप्या, हर घर तिरंगा अभियान अंतर्गत आप्या तिरंगा, लोकोने तिरंगा आपी पोताना घर पर तिरंगो लहेरावा करी अपील, देशभक्तिना गीतों साथे तिरंगा वितरण। सूरत में तिरंगा यात्रा योजाई, खटोदरा पुलिस मथके तिरंगा यात्रा योजवामां आवी, यात्रा में गृहमंत्री हर्ष संघवी उपस्थित रहा, सूरत शहर पुलिस कमिश्नर अजय कुमार तोमर पण उपस्थित रहा। सूरत पुलिस ना तमाम उच्च अधिकारी यात्रा में जोड़ाया, शहर ना अलथाणा विस्तार में तिरंगा यात्रा योजाई, ट्राफिक ना जवानों ब्लेक कमांडो सहित पुलिस अधिकारी पण जोड़ाया। बनासकांठा तरात शहर ना तिरंगा यात्रा निकली थी, सांसद पर्वत पटेल ने आगेवानी में करायो प्रस्थान, जाहिर मार्ग पर पुलिस आप्यू तिरंगा यात्रा ने सम्मान, जिला पुलिस वड़ा डीवाईएसपी सहित पुलिस जवानों तिरंगा यात्रा में जोड़ाया। स्वतंत्रता दिवस की उजवणी ने लई राज्यभर में चाली रही है जोर शोर की तैयारी, आ वर्षे अरवली में योजाशे राज्यकक्षा स्वतंत्रता दिवस। ऑस्ट्रेलिया पर्थ में लोकगायक कीर्तिदान गढ़वीए देशभक्ति गीतों गाया, कीर्तिदान गढ़वीए ऑस्ट्रेलिया प्री नवरात्रि महोत्सव प्रारंभ कर, कीर्तिदान गढ़वी सुर साथ लोग देशप्रेम में थया तरबोड़। महिसागर जिला कडाणा डेम आकर्षण केन्द्र बनो, कडाणा डेम ने एलईडी लाइट थी शणगार, डेमना गेट थी लई पानी सुधी अनोखो नजारो जोवा मळ्यो। समाचारों प्रवाह लगातार जारी रहेशे, हाल रोकाईशु एक ब्रेक माटे।